રિંકલ સમાચારની શરૂઆત કરીએ। વડોદરાના નવલખી મેદાનમાંથી દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ પડી આવી। પાલિકાએ તોડેલા મંદિરોનો કાટમાળ હોવાનું અનુમાન। ઓપી રોડ પર તોડી પડાઈ હતી ભગવાનની દેવી। धार्मिक लागणी दुभाता लोकोमां प्रचंड आक्रोश। नवलखी मैदान खाते मोटी संख्यामां लोको उमट्या। वडोदरा पालिका सामे आक्रोशनो उकळतो चरु। हिंदू अग्रणी नीरज जैन स्थळ पर धरणा पर बैठा। वडोदरामां खंडित मूर्तिओने तरसाली लई जवाई। मेयर केयूर रोकड़ियाए नवलखी मैदानी मुलाकात लीधी। गईकाले स्थळ मुलाकातनो मेयर इनकार कर्यो हतो। आजे धरणा करनारने हाथ जोड़ी समझावता जोवाया। धरना पर बैठेला कार्यकरों ने समझावानो प्रयास। मेयर केयूर रोकड़ियाए कह्युं खंडित मूर्तिओ मळवा अंगे तपास कराशे। देवी देवताओनी मूर्तिओ फरी स्थापित कराशे। अमदावादीओ माटे राहतना समाचार। आजथी पेट्रोल अने डीजलना भावमां घटाडो। आजथी पेट्रोलना भाव 96 रूपिया 41 पैसा थया, ज्यारे प्रति लीटर डीजलना भाव 92 रूपिया 15 पैसा। पेट्रोल डीजलना भाव अंगे गुजरात प्रदेश कांग्रेसना मुख्य प्रवक्ता डॉक्टर मनीष दोशीनुं निवेदन। मोदी सरकारे एक्साइज ड्यूटीमां वधारो करी। 8 वर्षमां देशना 130 करोड़ नागरिको पासेथी 27 लाख करोड़नी लूंट चलावी। मनीष दोशीए कह्युं थोड़ा महीना पहला भाव वधारी, हवे नजीवो घटाडो करी सरकार देखाव करे छे। डीजलनो भाव 60 दिवस पहला 86 रूपया लीटर हतो, हवे 7 रूपियानो घटाडो करी जनताने मूर्ख बनावे छे। અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં। ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ હાથ ધરાઈ। ઓગસ્ટમાં બંને ફેઝમાંથી ફેઝ 1નું કામ પૂર્ણ થતાં લોકોને વધુ એક ટ્રાન્સપોર્ટ સુવિધા મળશે। અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ટ્રાયલ ચાલુ રહેશે। આગળની બાકી રહેતી કામગીરી પૂર્ણ કરવાની કાર્યવાહી હાથ ધરાશે। ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુરથી મોટેરા સુધીની લંબાઈનું નિરીક્ષણ કરવા કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીને વિનંતી કરાશે। અમદાવાદમાં ઓગસ્ટના અંત સુધીમાં જ મેટ્રો ટ્રેન પૂર ઝડપે દોડતી થઈ જશે। અમદાવાદીઓને આ વર્ષે જ મેટ્રો ટ્રેનમાં બેસવાનો મોકો મળશે। શહેરના પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં। જીએમઆરસી કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટીને સ્થળ તપાસ માટે આમંત્રિત કરશે, તેમજ કાયદાકીય પ્રક્રિયા અન્વયે મેટ્રોના ઓપરેશન માટે મંજૂરી આપવા વિનંતી કરશે। ઓગસ્ટમાં ફેઝ 1નું કામ પૂર્ણ થશે। સુરેન્દ્રનગરમાં દીકરીના લગ્નમાં હાથીની અંબાડી પર ફૂલેકો કાઢી સામાજિક સંદેશ આપવાનો અનોખો પ્રયાસ। વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં નટુભાઈ પરમારે દીકરી ભારતીના લગ્ન નિમિત્તે દીકરા દીકરી એક સમાન હોવાનો પાઠવ્યો સંદેશો। ભારે પવન ફૂંકાતા અમદાવાદની હવાનું પ્રદૂષણ ઘટ્યું। અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 174 થયો। હાલમાં શહેરમાં સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર બોપલ, એર ક્વોલિટી ઇન્ડેક્સ 220। અમદાવાદની કોર્પોરેશન આરોગ્ય ખાતાએ કાર્યવાહી કરી। સોલા વિસ્તારમાં આવેલું મેકડોનાલ્ડ સીલ કરવામાં આવ્યું। શનિવારે કોકાકોલામાંથી ગરોળી મળતા કાર્યવાહી। ગોધરા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી લિફ્ટની સુવિધા બંધ। પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી। લિફ્ટનું સમારકામ કરવા છતાં લિફ્ટમાં ખામીની ફરિયાદ। અમદાવાદમાં તાલાલા ગીરની કેરીનું ખેડૂતો કરી રહ્યા છે ગ્રાહકોને સીધું વેચાણ। રૂપિયા 1500ની વેચાતી પેટીના ભાવ 21 મેના રોજ રૂપિયા 1000 થઈ ગયા। હવામાન વિભાગે ગુજરાતમાં 15 જૂનથી વરસાદના આગમન અંગે અનુમાન કરતા વેપારીઓમાં ભીતિ। જો વરસાદ આવશે તો કેરી ખાવાવાળો વર્ગ નહીં મળે, જેથી કેરી સસ્તા ભાવે વેચવા વેપારીઓ થયા તૈયાર। નરોડામાં આ વર્ષે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, વિજયવાડાનો કેરીનો માલ સૌથી વધુ આવ્યો। કેરીની મોટી આવકથી કેરી સસ્તી થઈ। આ વર્ષે કેરીનું ઉત્પાદન થયું ઓછું અને જે પાક બચ્યો તેમાં જીવાત આવી જતા કેરીના પાકને ભારે નુકસાન। કેરીમાં સોનમાર્ક નામની જીવાતનો ઉપદ્રવ થતાં બગડી ગયો કેરીનો પાક। જીવાત સામે પાકને બચાવવાની ખેડૂતોની મહેનત યથાવત। નવસારીમાં ચીકુનો ભાવ સારો મળતા ખેડૂતો પરેશાન। વાતાવરણમાં સતત ફેરફારને કારણે ચીકુની ગુણવત્તા ઘટતા ભાવ ઓછો। ખેડૂતો અલગ પ્રકારનું મૂલ્યવર્ધન કરી શકે તેવી તાલીમ આપવા ખેડૂતોની માંગ। અમરેલીમાં દીપડાના હુમલામાં યુવક ઘાયલ। દિવાલ કૂદી પડતો દીપડો ઘરમાં ઘૂસ્યો હતો। દીપડો પશુનું મારણ કરવા જતા યુવક બચાવવા દોડ્યો હતો। ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડાયો। વન વિભાગે 3 કલાકની જહેમત બાદ દીપડાને પાંજરે મૂક્યો। મહેસાણામાં સિંચાઈના પાણી માટે જળ આંદોલન। સતલાસણાના સુદાસણાથી લણવા સુધી ખેડૂતોની બાઇક રેલી યોજાઈ। રેલીમાં 40થી વધુ ગામના લોકો જોડાયા। પાણી નહીં તો વોટ નહીંના બેનરોની સાથે કર્યું જળ આંદોલન। કોલોની સાઈઝ જીઆરડીસી કંપનીમાં ભીષણ આગ। મોટી આગ હોવાથી મેજર કોલ જાહેર કરાયો। આગ પર કાબુ મેળવવા 10 ફાયરની ટીમ સ્થળ પર।
કલોલ, કડી, માણસા, ગાંધીનગર, વિજાપુર, અમદાવાદ સહિતના ફાયર ફાઇટરો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા. દવા બનાવતી કંપનીમાં લાગી છે આગ. સોલ્વન્ટના બેરલના કારણે આગ વિકરાળ બની, આગ પર કાબૂ બાદ નુકસાનીનો અંદાજ આવી શકે. કલોલ ચીફ ઓફિસર, કલોલ તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર, મામલતદાર, પ્રાંત ઓફિસર, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. કાળઝાળ ગરમીમાં મળશે આંશિક રાહત. રાજ્યમાં ગરમીનો પારો 2-3 ડિગ્રી ઉતરી શકે. હવામાં ભેજનું પ્રમાણ વધ્યું. 25મીએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે. અરવલ્લીના વાતાવરણમાં આવ્યો પલટો. શામળાજી પંથકમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું. લોકોને ગરમીમાં આંશિક રાહત. ડાંગના સાપુતારામાં વાતાવરણમાં પલટો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ. વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓમાં ખુશી. અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો. વાદળો છવાતા લોકોને ગરમીથી મળી રાહત. ઉત્તર ગુજરાતમાં સવારથી વાદળછાયું વાતાવરણ. અંબાજીમાં પારો 38 ડિગ્રીથી ગગડી 26 પહોંચ્યો. ઠંડા પવન ફૂંકાતા ગરમીમાં મળી આંશિક રાહત. વાદળછાયા વાતાવરણથી વરસાદી ઝાપટાની શક્યતા. સાબરકાંઠામાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ. મોડી રાતથી ઠંડો પવન, ધૂળની ડમરીઓ ઉડી, અસહ્ય ગરમીમાં આંશિક રાહત મળી. બનાસકાંઠાના ડીસા, દાંતીવાડામાં વાતાવરણમાં પલટો. પવનના સુસવાટા સાથે આકાશમાં વાદળો દેખાયા. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા. નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો. 43-44 ડિગ્રી તાપમાનની સાથે વાદળછાયું વાતાવરણ. કાળા ડિબાંગ વાદળો થતા ગરમીથી રાહત. રાજ્યમાં 4 દિવસ બાદ વરસાદ થવાની આગાહી. 25 મેએ દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં પડી શકે છે વરસાદ. નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા. દમણ, દાદરાનગર હવેલીમાં પડી શકે છે વરસાદ. ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના. અમદાવાદમાં આવતીકાલથી યલો એલર્ટની આગાહી. દ્વારકામાં એસઓજીએ ઓનલાઈન છેતરપિંડી કરતા ઇસમને ઝડપી પાડ્યો. આરોપી એપ મારફતે ઓનલાઈન લોન આપવાની લાલચ આપીને નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો. 5થી વધુ લોકોને પોતાની વાતોમાં ફસાવી રૂપિયા 14,25,500 જેટલી રકમ પડાવી. તપાસ દરમિયાન હજુ વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા. પાટણના રાધનપુરમાં લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી. મહારાષ્ટ્રના દલાલી યુવક પાસેથી રૂપિયા 1,80,000 લઈને લગ્ન કરાવ્યા હતા. દુલ્હન યુવકને ચામાં ઘેનની દવા આપીને 25,000 રોકડા અને મોબાઈલ લઈને ફરાર. રાધનપુર પોલીસ મથકે લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ધાદલપુર ગામે મનરેગા કામની માહિતી માંગનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ પર હુમલો. અરજી કરતા તાલુકા વિકાસ અધિકારીની ટીમ આવી તપાસમાં. અરજદારના માથા અને પગમાં ઇજાઓ પહોંચાડીને તપાસ ટીમ ફરાર. યુવક સારવાર હેઠળ. દાહોદના ભરચુક વિસ્તારમાં એમજી રોડ પર યુવકની હત્યા. ટ્રાફિકના કારણે વચ્ચે ઉભેલા યુવકને સાઇડમાં ખસવાનું કહેતા દિવસે જાહેર રોડ પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવાતા ચકચાર મચી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં વધ્યો અસામાજિક તત્વોનો આતંક. રાત્રિ બજારમાં ખુલી તલવારોની સાથે તત્વોનો આતંક. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અસામાજિક તત્વોનો આતંકથી લોકોમાં પરેશાની સાથે ભયનો માહોલ. અમદાવાદમાં પરિણીતાએ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. યુવકે લગ્નની લાલચ આપીને મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. યુવકે અન્ય યુવતીની સાથે સગાઈ કરી લેતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. અમદાવાદના કુબેરનગરમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ. સ્ટેટ મોનિટરિંગ સેલે સરદારનગર પોલીસ સ્ટેશનના કુબેરનગરમાં દરોડા પાડ્યા, જેમાં 560 લીટર દેશી દારૂનો કેસ કર્યો. કાર્યવાહીમાં 5,62,000 રોકડની સાથે કુલ 6,16,000 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. દરોડામાં એક આરોપીની ધરપકડ, જ્યારે 2 વોન્ટેડ જાહેર કરાયા. અમદાવાદના વાડજમાં 2 વાહનોમાં આગ. સ્મશાનમાં આવેલા લોકોના વાહનો દૂર કરીને આસપાસના લોકોને ખસેડાયા. 2 વાહનો બળીને ખાક. દેશમાં ઇતિહાસ રચનાર થોમસ કપ વિજેતાઓની સાથે દિલ્હીમાં પીએમ મોદીએ કર્યો સંવાદ. 73 વર્ષ પછી થોમસ કપમાં વિજેતા બનેલા બેડમિન્ટનના આ ખેલાડીઓને નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી. થોમસ અને ઉબેર કપના વિજેતા ખેલાડીઓને મળ્યા પ્રધાનમંત્રી મોદી. ખેલાડીઓની જીત બદલ આપ્યા અભિનંદન. ખેલાડીઓ પાસેથી જાણ્યા તેમના અનુભવો. પીએમ મોદીએ ખેલાડીઓ પાસેથી તેમના અનુભવો જાણ્યા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, થોમસ કપ જીતીને દેશનું ગૌરવ વધાર્યું. દશકો પછી જીતનો ડંકો વાગ્યો. હવે ભારત પાછળ નહીં રહે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ કાશ્મીરની મુલાકાત લીધી. નિયંત્રણ રેખા પર સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી જવાનોને એલઓસી પર સતર્ક રહેવા કહ્યું. પીએમ મોદી આ મહિને ચૂંટણીવાળા રાજ્યની મુલાકાત લેશે. 28 મેના રોજ ગુજરાત અને 31 મેના રોજ હિમાચલ પ્રદેશ જશે.
केरल राजस्थान और ओडिशाए केन्द्र सरकार पेट्रोल और डीजल पर एक्साइज ड्यूटी में घटाड़ो कर बाद वेट में घटाड़ो करने जाहरात की। सामान्य मणस की मोहवारी में राहत मिले। पेट्रोल डीजल और गैस सिलिंडर में भाव घटाड़ा पछी पीएम मोदी ट्वीट कर कहूं कि अमरा माटे लोको पहला जीवन की सरलता ने आगे बढ़ाशू। ज्ञानवापी कैंपस संबंधित वधु एक वीडियो सामने आव्यो। वीडियो में भक्तो नंदी और श्रृंगार गौरी की पूजा कर रहा है। नवरात्रि दरमियान मंदिर में पूजा करवामां आवी हती। अन्य एक वीडियो में केटलाक लोको ज्ञानवापी संकुल मोयरा में सफाई करता जोवा मळ्या। गृहमंत्री अमित शाह 2 दिवस माटे अरुणाचल प्रदेश की मुलाकाते। चीन सरहद पास आईटीबीपी चौकी पर सैनिकों की साथ बातचीत करते। ज्ञानवापी में शिवलिंग मळ्या बाद पटना यूनिवर्सिटी विद्यार्थी नेताओं की मोटी जाहरात। श्रावण पहला सोमवार ज्ञानवापी शिवलिंग पर जड़ाभिषेक थशे। 251 पंडितों की 10,000 विद्यार्थियों शिवलिंग शुद्धिकरण करते। सस्पेंड आईएएस पूजा सिंघल तीजा राउंड रिमांड। पूजा सिंघल ईडी सवालों की भागी। ईडी की तपास आगे बढ़ी शकी नहीं। मंत्री कवासी लखमाए नारायणपुरा शेरियों ने तुलना हेमा मालिनी गाल नी साथे करी। भाजपे वर्तो जवाब आप्यो। सोनिया और प्रियंका गांधी विषे विवादास्पद निवेदनों आप्या। दिल्ली भलसवा डेरी विस्तार में फर्निचर गोडाउन में आग लागी। 11 फायर ब्रिगेड की गाड़ियों आग ने काबू में लीधी थी। अकस्मात में कोई जानहानि थई नथी। दिल्ली वसंत विहार में मळ्या 3 मृतदेह। एक घर में माता और 2 पुत्री मृतदेह मळ्या। पुलिस ने सामूहिक आत्महत्या की आशंका। घटनास्थले से सुसाइड नोट मिली। इंडियन एयरफोर्स पूर राहत कामगिरी एनडीआरएफ 20 जवानों ने विस्तार में तैनात कराया। एनडीआरएफ की टीम आसाम दीमा हसाओ जिला पूर प्रभावित विस्तारों में फसायेल लोगों ने राहत सामग्री वितरण कर। आसाम नागाव में बचाव कामगिरी चालू। एनडीआरएफ की टीम पूरो पाड़ी रहा है आवश्यक पुरवठो। 454 नागरिकों ने पूर में बाहर काढ़ा। क्रू सभ्य पहला ज दिवस पर्वतीय प्रदेश में सीमांत हवामान परिस्थितियों में कार्यरत। नेपाल में किरात समुदाय की साकेला नृत्य साथ नवा वर्ष की उजवणी। किराटी समुदाय सभ्य आर्मी पेवेलियन की बाजू में एकठा थी उभोली तहेवार मनाव्यो। उभोली तहेवार पाकना वावेतर की शुरूआत आपे संकेत। किरात समुदाय वधु सारी संपत्ति और पाक मेळववा पूर्वजों ने प्रकृति की करे पूजा। परंपरागत पोशाक में घेर बनावेला दारू लावीने भगवान की पूजा करे। पाक वाववानो अथवा तो रोपवानो समय उभोली तरीके उजवाय। आगरा में यूनियन मिनिस्टर मुख्तार अब्बास नकवी और उत्तर प्रदेश डेप्यूटी सीएम ब्रजेश पाठके 41वीं हुनर हाट उद्घाटन कर। कारीगरों और परंपरागत रांधण निष्णातों ने मिले मार्केट एक्सपोजर की तक। नकवीए कहूं कि हुनर हाटे कला और संस्कृति सदियों जूना स्वदेशी वारसा ने एक नवो मुहिम आप लुप्त थवा आरे थी। पाठके जणाव्युं हुनर हाट से समग्र देश की कला और संस्कृति ने एक छत नीचे जोवा माटेनुं एक असरकारक प्लेटफॉर्म। छत्तीसगढ़ कवर्धा में मळ्यो 885.15 किलो गांजो। एनसीबी इंदौरे गांजो कर्यो सीज। ट्रक में बोरी में भरी ने लई जवातो हतो गांजो। कबीरधाम जिला में 6 आरोपियों ने पकड़ाया। बंगाळना पूर्व मेदिनीपुर में पुलिस ने मोटी सफलता मिली। दरोड़ा दरमियान 700 देशी बनावटना बॉम्ब मिली आया था। पुलिसे तपास आदेश आप्या। आगामी 24 कलाक में आसाम और मेघालय में भारी वरसाद की हवामान विभाग की चेतवनी। आसाम में पूर में हजू पर 7 लोग फसाया होवानु खुल्यु। सुकमा में पूना नरकोम अभियान की मोटी असर। 2 महिलाओं सहित 9 नक्सलवादियों आत्मसमर्पण कर्यु। एक माओवादी पर 1,00,000 महीना। बीजापुर में नक्सलवादियों कर आईईडी ब्लास्ट। एक जवान घायल। सारवार दंतेवाड़ा रेफर कराया। नेसलनार पुलिस स्टेशन विस्तार पांडे मुर्गा की घटना। छत्तीसगढ़ कोरिया में हाथी पिता पुत्र ने कचड़ा। स्थल पर ज थी मौत। आक्रोशित लोग वन विभाग पर कर हमलो। एमपी थी पहुंचा 10 हाथी। पटना में निर्माणाधीन फ्लायओवर थांभलो पड़ी जता मोटो अकस्मात। 2 मजूरों मौत। एक मजूर गंभीर रीते घायल। घटनास्थले अराजकता माहौल। कटिहार में मेडिन मुंगेर की तर्ज पर चलती गैरकायदेसर बंदूक की फैक्ट्री पर्दाफाश। पुलिस दरोड़ा में एक आरोपी मोहम्मद आसिफ की धरपकड़ कर। मधेपुरा में हथियारों की घनी वस्तुओं मिली आई। बिहार धनबाद 30 पुलिस स्टेशन में तैनात महिला पुलिस अधिकारियों ने मिली स्कूटी। महिलाओं ने लगता गुनाओं पर अंकुश आवशे। केस चलावा में झड़प आवशे। छत्तीसगढ़ कोरबा में समूह लग्न में नागिन धुन पर थिरक्या अधिकारी। 90 वराजाओं वरघोड़ा में लगवाया ठुमका। सीएम कन्या विवाह योजना अंतर्गत समूह लग्न आयोजन।
बिहारना बेगुसरायमा प्रेम प्रकरणमा एक युवकने बेरहमीथी मार मारवामा आव्यो, प्रेमिकाना परिवारजनो पर मारपीटनो आरोप। सीबीआई टूंक समय में लालू परिवार की पूछपरछ करते 16 लोगों सवाल जवाबों की याद तैयार करते। नौकरी बदला में जमीन केस की तपास वधु तेज कर। भुवनेश्वर में त्रिदिवसीय 11मो राष्ट्रीय आदिवासी नृत्य महोत्सव योजायो। महोत्सव उद्घाटन एसटी और एससी विकास लघुमती और पछात वर्ग कल्याण मंत्री जगन्नाथ सारका द्वारा अहींना रविन्द्र मंडप खाते करायो। उत्सव प्रथम दिवसे सांस्कृतिक कार्यक्रम में गुजरात की जनजाति डांगी नृत्य सामिल हतु। आ उपरांत अन्य राज्यों सांस्कृतिक नृत्य प्रदर्शित कराया। उत्तर प्रदेश लखीमपुर खीरी में एक घर में अचानक 70 साप मळता अफरातफरी मची गई। साप पकड़नाराए एक बाद एक तमाम साप पकड़ी जंगल में छोड़ा। हजू पण घर में साप निकलवारो सिलसिलो यथावत। आज सवारे 10 कलाके खुल्या हेमकुंड साहिब कपाट। यात्रियों पहलो जत्थो पहुंचो। हेमकुंड साहिब लगभग 3000 जेटला यात्रियों पहुंचे। हेमकुंड साहिब में सतत हिमवर्षा। सरकारी आंकड़ाओ मुजब अत्यार सुधी में 4 धाम में 49 यात्राओं स्वास्थ्य अलग अलग कारणोंसर मृत्यु थया। तंत्रे तमाम ना मौत पाछड़ स्वास्थ्य कारण जणाव्यु। केदारनाथ धाम में सुशांत सिंह राजपूत की याद में सेल्फी पॉइंट बनावानी योजना। जमा सुशांत सिंह राजपूत स्टेच्यू साथ लोग खेचाई शकशे फोटो। 4 धाम में एक धाम बद्रीनाथ में वरसादी माहौल सर्जायो। एक तरफ भक्तों की भारी भीड़ और बीजी तरफ वरसाद पड़ता भाविक भक्तों ने हालाकी। बद्रीनाथ धाम में यात्रियों की भीड़ ने रोकवा पर्यटन विभागे 16000 की लिमिट नक्की करी, परंतु पर्यटन मंत्री मुजब बद्रीनाथ में 25000 लोग रही सके छे। जे बात ने लईने उठी रहा छे सवालों। समाचार सुपरफास्ट में रोकाई गई एक विराम माटे। वेलकम बैक। समाचार सुपरफास्ट में आगळ वात करीए। ऑस्ट्रेलिया में पीएम स्कॉट मॉरिसन की हार बाद लेबर पार्टी की जीत। पीएम एंथोनी अल्बेनिज बनशे नवा पीएम। पीएम मोदी जीत की शुभेच्छा पाठवी। रशिया यूक्रेन वच्चे युद्ध 89मो दिवस। पुतिन की सेना अविरत हुमलाओं सामनो कर रही है यूक्रेन। तबाही आरे यूक्रेन रशिया खतरो वध्यो तो परमाणु हुमलो लगभग नक्की। रशिया ने यूक्रेन वच्चे चाली रहेली जंग ने लईने रशियानो तूटी रह्यो छे संयम। रशिया जोरदार हुमलाओ करीने यूक्रेन में मचावी तबाही। यूक्रेनना राष्ट्रपति ज़ेलेंस्कीए सोशियल मीडिया पर एक वीडियो शेयर करीने दावो कर्यो के खार्किव में रशियन सेनाए मोटो हुमलो कर्यो। मिसाइल हुमला में हाउस ऑफ कल्चरल नी इमारत नष्ट थई। 11 वर्षना बाळक सहित 7 लोग घायल। यूएस में करायेला सर्वे में राष्ट्रपति बाइडन ने झटको। पद संभाळ्या पछी सौथी नीचू एप्रूवल रेटिंग। 78% अमेरिकनों माने छे के देश खोटी दिशा में आगळ वधी रह्यो छे। फिनलैंड की प्रमुख गैस कंपनी गैसम ने कह्यु के रशिया आज थी तेने नेचरल गैस की सप्लाय बंद करी देशे। गैसम फिनलैंड की सरकारी गैस कंपनी। अमेरिका और चीन की वच्चे जमीन थी आकाश सुधी पहुंची टक्कर। क्वाड मार्फते बन्ने देशों एकबीजा ने करी रहा छे घेराबंदी। रशियाना नागरिकों माटे सेना में भर्ती की उम्र 18-40 वर्ष, जारे विदेशी नागरिकों माटे आयु सीमा 18-30 वर्ष। रशिया सरकार मुजब उच्च क्षमतावाला हथियारों ने चलावा माटे अनुभवी लोगों की जरूरत। फिनलैंड और स्वीडन अमेरिकाना नेतृत्ववाला सैन्य संगठन नाटो में सामिल थवा जई रह्यु छे। तेवामां रशिया खुद अनुभवी रह्यु छे घेरायेलो। रशियाए फिनलैंड साथे जोडायेली पश्चिमी सीमा पर सैनिकों और हथियारों की तैनाती वधारवानो कर्यो निर्णय। यूक्रेन राष्ट्रपति ज़ेलेंस्की निवेदन कहु रशिया सैनिकों ने डॉनबास विस्तार ने पूरी रीते करी दीधो तबाह। कहु कि रशियाए पोताना आक्रमणों तेज करी दीधा। यूक्रेन राष्ट्रपति ज़ेलेंस्की कहु कि रशिया की सेनाए वधु में वधु यूक्रेनियों ने मारवाना आप्या आदेश। कहु कि रशिया फरी करी रह्यु छे नरसंहार। रशियन संरक्षण मंत्रालय जणाव्या अनुसार मारियुपोल एजोवोस्टल संकुल में 16 मे थी अत्यार सुधी में 1700 थी वधु यूक्रेनियन सैनिकों आत्मसमर्पण कर्यु। जर्मनी यूक्रेन ने पोताना पहला 15 एंटी एरक्राफ्ट टैंक की डिलीवरी करते। जर्मनी ना डिफेंस मिनिस्ट्री ना प्रवक्ताए जुलाई महीना में डिलीवरी पूर्ण थशे। जर्मनी ना डिफेंस मिनिस्ट्री ना प्रवक्ताए वधुमां जणाव्यु कि जुलाई ना मध्य में आ टैंक फूल्ली ऑपरेशनल थई जशे। एप्रिल अंत सुधी में बन्ने देशों टैंक माटे एग्रीमेंट कर्युं हतुं।
યુક્રેનના ખાર્કીવમાં રશિયાએ મિસાઇલ હુમલો કર્યો. સેનાએ એક કલ્ચરલ સેન્ટરને બનાવ્યું હતું ટાર્ગેટ, જેમાં 7 લોકો ઘાયલ થયા. ઝેલેન્સ્કીએ રશિયાની આ કાર્યવાહીની કરી નિંદા. રશિયન સેનાએ લુહાન્સક વિસ્તારમાં એક સ્કૂલ પર બોમ્બમારો કર્યો. અહીં 200થી વધુ લોકોએ લીધું હતું શરણ. 3 લોકોના નિપજ્યા મોત. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની દક્ષિણ કોરિયા અને જાપાન યાત્રાના સમયે જ ચીન વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. બાઇડનની આ યાત્રા મોટાભાગે ચીનના સંભવિત ખતરાનો સામનો કરવા પર કેન્દ્રિત. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેન પર સૈન્ય કાર્યવાહીને ધ્યાનમાં લઈને તેમના દેશને પશ્ચિમીની તરફથી સાયબર હુમલાનું કરવું પડી રહ્યું છે સામનો. અને હવે એક નજર ટોપ 3 હેડલાઇન્સ પર.